हेलो चैम्पियंस, તમારો સૌનું સ્વાગત છે YouTube ચેનલ પ્રિયેશ્વર વિદ્યાપીઠની અંદર. મારું નામ છે પ્રિયેશ પટેલ. બેટા, ધોરણ 10 અને ધોરણ 12 ની 2023 ની જે બોર્ડની એક્ઝામ છે માર્ચ મહિનામાં, એ ક્યારે થવાની છે, પ્લસ તમારું દિવાળી વેકેશન કઈ રીતનું છે, કઈ કઈ રીતના તમારા સેશન હવે ચાલવાના છે, પહેલી પરીક્ષા ક્યારે છે, બધી એક્ઝામની બધી જ ઇન્ફોર્મેશનનું ગવર્મેન્ટનું ફાઇનલ સર્ક્યુલર આવી ગયું છે. તો આજના વિડીયોમાં આપણે આખું સર્ક્યુલર જોવાના છીએ. તો જો તમે ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ નોટિફિકેશન પ્રેસ કરો, જેથી ઇન ફ્યુચર ફિઝિક્સના ગુજરાતી અને ઇંગ્લિશ મીડિયમના સેશન અહીંયા ચાલુ થવાના છે 11th અને 12th ના, તો એ પણ તમે અહીંયાથી જોઈ શકો. હવે આપણે સીધા સર્ક્યુલર ઉપર જઈએ તો આ એક PDF છે જે મેં મારા ટેલિગ્રામ ચેનલ પ્રિયસર વિદ્યાપીઠમાં મૂકેલી છે, ત્યાંથી તમે એને ડાઉનલોડ કરી શકો છો. શૈક્ષણિક વર્ષ 2022-23 માટે શાળાકીય પ્રવૃત્તિ કેલેન્ડરની વિગતો મોકલવા બાબતે ઉપરોક્ત વિષયની અંતરની સંદર્ભે દર્શિત ફાઇલ પર મળેલ સરકારની મંજૂરત મુજબ વેકેશનના દિવસો, પરીક્ષા, જાહેર રજા, તમામ માહિતી સામેલ કરવામાં આવી છે. હવે આપણે સીધા ઇમ્પોર્ટન્ટ વાતો ઉપર જ જઈએ, આ બધી વસ્તુઓને સાઈડમાં જવા દઈએ. આ તમારું રહ્યું વિવિધ પરીક્ષાની તારીખ. તો સૌથી પહેલી જે ધોરણ 10 અને 12 ની પૂરક પરીક્ષા છે, એ તો પૂરક પરીક્ષા અહીંયા પૂરી થઈ ગઈ છે, એટલે આની કોઈ વાત હવે થશે નહીં. તમારી ધોરણ 9 થી 12 તમામની પ્રથમ પરીક્ષા 10-10 થી 18-10 ચાલુ થવાની છે. દ્વિતીય એટલે કે પ્રિલિમ પરીક્ષા ધોરણ 9 થી 12 તમામની 27-1 થી 4-2 સુધી ચાલવાની છે. પ્રખરતા શોધ કસોટી ધોરણ 9 ના વિદ્યાર્થીઓ માટે 7 ફેબ્રુઆરી 2023 ના દિવસે છે. સૈદ્ધાંતિક એટલે કે પ્રાયોગિક પરીક્ષા ધોરણ 10 અને 12 ની, જો મિત્રો પ્રાયોગિક પરીક્ષા તમારી બોર્ડની પરીક્ષાના આગળના મહિનામાં છે, 13 ફેબ્રુઆરી થી 15 ફેબ્રુઆરી. એટલે તમે જો એવું માનતા હું ફેબ્રુઆરી મહિનાથી બોર્ડની તૈયારી કરવાનું ચાલુ કરી દઈશ, તો ત્યાં તમને પ્રાયોગિક પરીક્ષાની તૈયારી કરવી પડશે. એટલે ફેબ્રુઆરી મહિનો અડધો તો પ્રાયોગિક પરીક્ષાની તૈયારીમાં અને પ્રાયોગિક પરીક્ષામાં જ જશે. પ્રાયોગિક પરીક્ષા વિજ્ઞાન પ્રવાહ, જો ધોરણ 12 ની વિજ્ઞાન પ્રવાહની પ્રાયોગિક પરીક્ષા 20 થી લઈને 28 સુધી છે. આ તમારી પરીક્ષાની વાત છે, આ તમારી પ્રાયોગિક પરીક્ષાની વાત. તો 20 થી 28 તમારી જો પ્રાયોગિક પરીક્ષા હોય બેટા, તો ફેબ્રુઆરી મંથ તો પ્રાયોગિકમાં જ ગયો, જર્નલ સબમિટ કરશો, શીખવા જશો, નહીં આવડતું હોય તો ગોખશો, આ બધી જ વસ્તુઓમાં તમારો ફેબ્રુઆરી મહિનો અહીંયા 100% જશે. હવે થોડા આગળ વધીએ તો HSC અને SSC મતલબ ધોરણ 10 અને ધોરણ 12 ની બોર્ડની પરીક્ષાની વાત અહીંયા કરી છે. 14 માર્ચથી તમારી પરીક્ષા ચાલુ થાય છે. 14 માર્ચથી 31-3 મતલબ માર્ચ મહિનાનો સેકન્ડ હાફ જે પીરિયડ હશે એમાં તમારી એક્ઝામ પૂરી થશે. તો મોસ્ટ પ્રોબેબલી એપ્રિલ મહિનામાં ગુજસેટની એક્ઝામ આવી જશે, એપ્રિલ મિડમાં કાં તો એપ્રિલ સ્ટાર્ટિંગમાં. 10-15 દિવસના ગેપ પછી તરત જ ગુજસેટની પરીક્ષા એપ્રિલ મહિનામાં આવી જશે. તો ગુજસેટની પરીક્ષા માટે પણ તમને એટલો બધો ટાઈમ અહીંયા મળશે નહીં. તો એપ્રિલ મહિનામાં રેડી રહેજો ગુજસેટની પરીક્ષા માટે. શાળાકીય વાર્ષિક પરીક્ષાઓ જે ધોરણ 9 અને 11 ના વિદ્યાર્થીઓ છે, 9 થી 11 ના, 10મું નહીં અને 12મું નહીં, એમની 10-4 થી 21-4 ચાલશે. તો આ બધી વાતો છે પરીક્ષાની. હવે આપણે થોડા આગળ વધીએ. પરીક્ષાના અભ્યાસક્રમમાં કોઈ પણ ઘટાડો આ વર્ષે કર્યો નથી, તો ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓ પ્લસ ગમે તે ધોરણ 9 થી 12 ના વિદ્યાર્થીઓ ખાસ ધ્યાન રાખે. ધોરણ 9 થી 12 ને પ્રથમ પરીક્ષા માટે જૂન થી સપ્ટેમ્બર નો અભ્યાસક્રમ રહેશે. ધોરણ 10 અને 12 ની પ્રિલિમ પરીક્ષા માટે સંપૂર્ણ અભ્યાસક્રમ રહેશે. મતલબ જે તમારી પ્રિલિમ પરીક્ષા થશે, પ્રિલિમ પરીક્ષાની વાત અહીંયા કરેલી છે એ લોકોએ, પ્રિલિમ પરીક્ષા 9 થી 12 ની 27-1 મતલબ ડિસેમ્બર મહિના સુધીમાં અથવા તો જાન્યુઆરીના હાફ સુધીમાં તમારું 12th આખું અહીંયા પૂરું તમારે કરી લેવાનું છે, તમે જે પણ જગ્યાએ ભણતા હોય ત્યાંથી, કેમ કે પ્રિલિમમાં આખો અભ્યાસક્રમ આવશે. હવે પ્રથમ સત્ર ના કાર્ય દિવસ દિવાળી વેકેશન અહીંયા એક ઇમ્પોર્ટન્ટ છે. તમારું દિવાળી વેકેશન 20-10 થી લઈને 9-11 સુધીનું છે. ટોટલ 21 દિવસની દિવાળીની રજાઓ ગવર્મેન્ટે અહીંયા આપેલી છે. 20-10 થી લઈને 9-11, 20-10 થી લઈને 9-11 તક કા આપકા દિવાળી વેકેશન હે. ઉનાળુ વેકેશન 1-5 થી 4-6 સુધીનું છે, ત્યાં ટોટલ રજાના દિવસો 35. ઉનાળુ વેકેશન 1-5 થી લઈને 4-6 સુધીનું છે, અને મતલબ 11th વાળા જે સ્ટુડન્ટ છે એમનું 12th ચાલુ થશે 5-6 થી. 11th વાળા સ્ટુડન્ટનું 12th 5-6 થી અહીંયા ચાલુ થઈ જશે. તો રજાઓનું લિસ્ટ આપ્યું છે, ટોટલ માસવાર કાર્યોની યાદી આપી છે, કેટલા કેટલા દિવસો છે, કઈ કઈ રજાઓ છે, આટલી આટલી રજાઓ તમને મળવાપાત્ર છે. મોહરમ, રક્ષાબંધન, સ્વાતંત્ર્ય દિન, પટેટી, જન્માષ્ટમી, ગણેશ ચતુર્થી, દશેરા, મકર સંક્રાંતિ, પ્રજાસત્તાક દિન, મહાશિવરાત્રિ, ધૂળેટી, ચેટીચાંદ, રામનવમી, મહાવીર જયંતિ, ગુડ ફ્રાઈડે, તો આ કુલ રજાઓનું લિસ્ટ આપેલું છે. તો આ ફાઇનલ સમજીને ચાલજો. તો એનો મતલબ કે ધોરણ 10 અને 12 ની બોર્ડની પરીક્ષા 2023માં માર્ચ મહિનાની 14 થી ચાલુ થશે અને 31 માર્ચે પૂરી થશે. સાથે પ્રાયોગિક પરીક્ષા ધોરણ 12 ની 20 ફેબ્રુઆરી થી 28 ફેબ્રુઆરી વચ્ચે હશે. તો આ રીતે તમે તમારું બેટા પૂરેપૂરું પ્લાનિંગ પ્રિપરેશન માટેનું કરી લેજો, જેથી તમે સરસ મજાનું આવતા વર્ષે પરફોર્મન્સ કરી શકો. કોઈ પણ સિલેબસમાં ઘટાડો નથી. આ વિડીયો તમારા સ્કૂલના જેટલા પણ મિત્રો છે એ બધાને શેર કરજો, જેથી એમને પણ ખ્યાલ આવે કે આ રીતનું એકેડેમિક કેલેન્ડર જાહેર થઈ ગયું છે, તો એના એકોર્ડિંગલી તમે તમારી મહેનત સરસ મજાની કરી શકો.
નીટની એક્ઝામ ક્યારે હશે, જેઈની એક્ઝામ ક્યારે હશે, એની ડેટ્સ ગુજરાત ગવર્મેન્ટ બહાર ના પાડે એટલે આમાં લખેલી નથી, એ ડેટ્સ થોડા સમયમાં આવી જશે. પણ મોસ્ટ પ્રોબેબલી ચાન્સ છે કે 2023ની જે નીટ હશે મે મહિનાની અંદર હોવાના ચાન્સ મેક્સિમમ છે, પાંચમા મહિનાની અંદર. તો હવે જોઈએ કઈ તારીખો આવે છે, પણ અત્યારે તો તમારી આટલી તારીખો આવી ગયેલી છે. તો ચેનલ પર નવા તો સબસ્ક્રાઇબ કરજો, મળીએ કોઈ નવી અપડેટ સાથે. ત્યારે બાય બાય, ટેક કેર.